बनासकांठा जिल्लामां थरा तालुकानी श्रीमती आरसी पारेख पणसाली ट्रस्ट संचालित हॉस्पिटलमां डॉक्टरनो अभाव अने पूरता प्रमाणमां दवाओ मळती नथी, तेना कारणे हॉस्पिटलमां सारवार माटे आवता दर्दीओने खूब ज हालाकी वेठવી पड़ी रही छे। जो कि थराદમાં अनेक ગામડાઓમાંથી લોકો દવા કરાવવા માટે આવે છે, પરંતુ ડોક્ટર અને ઉચિત દવાના અભાવના કારણે આ લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ડોક્ટરો દ્વારા લખવામાં આવેલી દવાઓ હોસ્પિટલમાં ન મળતા દવા થરાદની પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પરાણે ખરીદવી પડે છે। પ્રાઇવેટ મેડિકલમાં દવાઓ ખૂબ જ મોંઘી હોવાથી ગરીબ દર્દીઓ આ દવા ખરીદી શકતા નથી અને જરૂરિયાત મુજબ સમયસર દવા ન મળતા કેટલાક ગંભીર બીમારીઓવાળા દર્દીઓને ખૂબ જ યાતનામાંથી પસાર થવું પડી રહ્યું છે। જ્યારે દવા અંગે ભણસાલી હોસ્પિટલના સંચાલકોને પૂછવામાં આવે છે ત્યારે બરાબર જવાબ આપવામાં આવતો નથી અને દવા નથી એવું કહી દર્દીઓને બહારથી દવા લેવાનું કહેવામાં આવે છે। જો કે હોસ્પિટલમાં સંચાલકો દર્દીઓને સંતોષકારક જવાબ આપતા નથી, તે માટે સારવાર માટે આવતા દર્દીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે વાવ થરાદના મોટાભાગના લોકો આર્થિક રીતે કમજોર છે, જેથી મોંઘા દવાખાને જઈ શકતા નથી અને મોંઘી દાટ દવાઓ ખરીદી શકતા નથી। ભણસાલી હોસ્પિટલમાં 50% દવા મળતી હોવાથી થરાદ વાવ અને સુઈગામના દર્દીઓ વધારે ત્યાં તપાસ કરાવવા આવતા હોય છે, પરંતુ ભણસાળી હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો અને દવાઓ ન હોવાના કારણે સરહદી વિસ્તારના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે। માનસિક રોગ, ડાયાબિટીસ તેમજ ગળાના રોગના અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે, જોકે ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓએ જણાવ્યું હતું કે સત્વરે ડોક્ટર લલિતભાઈને પરત મૂકવામાં આવે અથવા તો તેમની જગ્યાએ કોઈ સારા ડોક્ટર મૂકવામાં આવે તેવી દર્દીઓએ મીડિયા સમક્ષ માંગ કરી હતી। શું લેવાયા તમે? શેની? શું મળે કે નહીં? એક મળે, એક કોઈ નથી મળે। ક્યાં નથી મળે? હા, ત્યાં શું કહે છે ડોક્ટરો? કેટલા વર્ષથી દવા લો છો? 10 વર્ષ। મારે અહીંયા ભણસાલી ટ્રસ્ટમાં 6 મહિનાથી દવા લલિતભાઈની ચાલુ હતી, બરોબર, પણ 6 મહિનાથી મારે એક લેટ આ દવાથી મને બહુ સારું થઈ ગયું હતું, પણ હવે આ લોકો એમ કહે છે કે લલિતભાઈ દવાખાને બીજું કર્યું અને જતા રહ્યા, અહીંયા હાલ એકી ડોક્ટર છે નહીં અને મારા ડાયાબિટીસની એની દવા વગર ચાલે એમ નહીં, હવે આ લોકો બીજી દવા આપતા નહીં, હવે કે તો લલિતભાઈને અહીંયા પાછા લાવો અને કે તો બીજો સારા એવા ડાયાબિટીસના કોઈ બીજા બધા બધી બીમારીના સારા સારા ડોક્ટર મોકલવા મારી નમ્ર વિનંતી છે કે અહીંયા ભણસાળીમાં 5000 દર્દીઓ અત્યારે હમણાં જ હજી તરફડિયા મારે છે અને આ કોઈ દવા લીધા વગરના બધા પાછા ગયા છે, તો કોઈ સારા એવા ડોક્ટરને અહીંયા મોકલવા મારી નમ્ર